ચાલો બાળકો, ગુડ મોર્નિંગ. ફરી પાછા આજે આપણે ત્રીજા ધોરણના છઠ્ઠા ચેપ્ટરની અંદર મળીએ છીએ, જેનું નામ છે આપલેની ગમત. વેકેશનની અંદર ફટાકડા ફોડ્યા, મીઠાઈ ખાધી, બહાર ગયા, અને ફરી પાછી આપણે સત્રાંત એક્ઝામ પણ દીધી. બધાની એક્ઝામ સારી ગઈ હશે એવી આશા સાથે, બરાબર છે, આજે ફરી પાછા આપણે એ ચેપ્ટરમાં જઈએ છીએ. હવે એમાં શું કે છે, આપણે છઠ્ઠા ચેપ્ટરમાં અને ત્રીજા ધોરણમાં કેટલાક દાખલા નીચે આપેલા છે, અને એ દાખલાના અનુસંધાને આપણે અહીંયા કેટલાક નંબર આપેલા છે, એ નંબરમાં રાઉન્ડ કરતા જવાના છે. તો આપણે જોતા જઈએ, ચાલો પત્રો વેચીએ. હવે અત્યારે તો બહુ પત્રની સિસ્ટમ છે નહીં, છતાંય કુરિયરવાળા ભાઈ આપણને ક્યારેક લેટર છે આ છે તે બધું દેવા આવે છે, બરાબર. તો આપણે ગામડાની અંદર બધી વ્યવસ્થા ન હોય તો ગામડાની અંદર જો છોકરાઓ શું કરે, અથવા તો ટપાલી ભાઈ ન આવે તો સ્કૂલના ટીચર એ છોકરાઓને કહે કે આવી રીતે તમે આજે વેચણીમાં વેચી પત્રો વેચી આવજો, તો એ છોકરાઓ છે વેચવા જતા હોય. તો એ શું કહે છે કે ટપાલી કાકા આજે માંદા છે, હવે ટપાલીભાઈ છે પોસ્ટમેન તો એ બીમાર પડી ગયા હશે, તો શું કહે છે ચાલો તેમના બદલામાં પત્રો વેચીએ. હવે છોકરાઓ છે એના બદલામાં પત્રો વેચવા જાય. આવી બધી સૂચના મોટે ભાગે કોણ આપે, કાં તો સ્કૂલ ટીચર આપે ને કાં ઘરના મમ્મી અથવા પપ્પા આપે, બરાબર. ચાલો અહીંયા એક આપણને સરસ મજાનું ઘર આપેલું છે, બરાબર. ત્યાં આગળ શું આપેલું છે, ટપાલની પેટી, અને એની ઉપર એક પોપટ બેઠો છે, જે પોપટ છે તમે ડ્રો પણ કરી શકો એવો છે. હવે એમાં તમને થશે કે આમાં નંબર કેવા આપેલા, જો નંબર મજાના આપેલા, નંબરમાં ખાસ કંઈ છે નહીં, પણ ઝિગઝેગમાં આપેલા જોજો. અહીંયા 431 આપેલા, 431 32, અને અહીંયા 440 એ પૂરું થાય, પછી ત્યાં 450 ઉપર લખાય, પણ ત્યાં આપણે ન જાણ 440, પછી 431, અહીંયા 441, 42 અને 50, બરાબર. એવી રીતે આમ ત્યાં પૂરું થાય, અહીંયા શરૂ થાય, ત્યાં પૂરું થાય, અહીંયા શરૂ થાય, એવી રીતે ક્યાં સુધી આપેલા છે આપણને નંબર 490 સુધી આપેલા છે. હવે 490 સુધીનામાં કેટલાક દાખલા આપેલા છે, તો એ કેટલાક દાખલા છે, એ કેટલાક બાદબાકીના છે, કેટલાક સરવાળા. આપણા ચેપ્ટરનું નામ શું છે, આપલેની ગમત. આપવું, આપ એટલે આપવું, અને લે એટલે લેવું. હવે એમાં આપણે જોતા જઈએ, દરેક ખાના આપેલા છે એમાં પહેલો દાખલો છે એ ગણેલો છે, અને એની અંદર એનો જવાબ લખેલો છે. એ જવાબ છે ત્યાં આગળ આપણે એની ઉપર રાઉન્ડ કરવાનું છે. એ સૂચના સાવ નીચે લખેલી, પણ એ સૂચના પહેલાં તમને કહી દો. હવે શું કે પત્ર ઉપરથી સાચા રૂમ નંબર લખો. હવે રૂમ નંબર સાચા આપણે ક્યારે લખવાના થાય, કે જ્યારે આપણને સરવાળો અથવા બાદબાકી કરી લઈએ અને એનો જે જવાબ આવે તો આપણે એનો સાચો જવાબ મેળવી શકીએ. લખો પછી ઉપર દર્શાવેલ ઇમારત એટલે કે ભવનમાં, ભન આપણને ઘર આપેલું જ ને, ભવનમાં રૂમ શોધો અને તેની ફરતે વર્તુળ દોરો. આપણે દરેક દાખલો કરતા જશું અને જે જવાબ આવશે એની ફરતે આપણે વર્તુળ કરતા જશું. તો આપણે અહીંયા જોતા જઈએ, અહીં લખેલું છે 445 + 10, તો એનો જવાબ આપણને ઓલરેડી આપેલો છે 445. એનો રૂમ નંબર કેટલામાં આપેલો, 455. મેં તમને કીધું ક્યાંથી શરૂઆત કરી છે, 431થી શરૂઆત કરી છે, અને એનો આપણે જવાબ ક્યાં આપેલો છે, 431. તો આપણે 455 એટલે 451-વાળી લાઈન ગોતીએ તો ત્યાં આગળ 455 આવે. તો 451, 52, 53, 54 અને 55, તો આપણે અહીંયા જે જવાબ છે એની ઉપર આપણે અહીંયા રાઉન્ડ કરી દઈશું, બરાબર. એટલે પહેલો જવાબ આપણો થઈ ગયો. આપણે પહેલાં આમ દાખલા કરશું, પછી આમ કરશું, પછી ત્યાં આગળ, ત્યાં અને છેલ્લા, બરાબર છે. અહીંયા આપણને 15 દાખલા આપેલા છે. હવે જોજો કેટલાક દાખલામાં સરવાળા છે, કેટલાકમાં બાદબાકી છે. હવે આપણે અહીંયા રૂમ નંબર બીજામાં જઈએ તો અહીંયા લખેલું છે 456 - 20, તો એનો જવાબ પણ આપણને લખેલો છે. એનો જવાબ આપણને કેટલો લખેલો છે, 436. તો એ તમે જોશો કેવી રીતે, કે 6માંથી 0 જાય તો 6 ના 6, 5માંથી 2 જાય તો 3, અને 4 ના 4. તો 436 આપણે ગોતવાના રહીએ ત્યાં આગળ ઘરની અંદર, તો આપણે લાઈન કઈ જોવી પડે, 431-વાળી. તો 436, 31, 32, 33, 34, 35 અને 36, તો 436, બરાબર છે. હવે આપણે એવી રીતે દરેક દાખલા કરતા જશું અને રાઉન્ડ પણ કરતા જશું. હવે આપણે એની પછીનો રૂમ જોઈએ, તો એની અંદર શું લખેલું છે, 430 + 20 + 13, તો 0, 0 અને 3. તો એનો જવાબ અહીંયા આપણે લખતા જઈએ, 3, પછી 3 ને 2 5, 5 ને 6, આપણે અહીંયા 6 લખશું, અને 4 ના 4. તો હવે 463 જવાબ આવ્યો, તો આપણે 400 અને 6 વાળી લાઈન ગોઠવાની છે, એટલે 461, 62 અને 63. તો 463 ઉપર આપણે અહીંયા રાઉન્ડ કરી દઈશું. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે, એ પણ સરવાળાનો છે. તો આપણે જોઈએ 6 માં 8 ના કેદો કેટલા થાય, 6 ના 8 ના કેદો 14 નું ચોગડો, વધી પડી 1.
બરાબર છે. હવે 2 ને 1 3 અને 3 ને 3 6, તો આપણે શું લખશું? 6 અને 4 ના 4, તો હવે એનો જવાબ કેટલો આવ્યો? 464. તો આપણે 464, તો આપણે એની બાજુનો જ જવાબ આવ્યો. જો 463ની બાજુમાં 464 આપેલા છે, તો આપણે 464 ઉપર રાઉન્ડ કરી દેશું. ચાલો આ લાઈન આખી પૂરી થઈ ગઈ. 2 દાખલા કરેલા હતા, 2 આપણે કર્યા. હવે શેનો દાખલો છે બાળકો, ખ્યાલ આવી ગયા? નિશાની ઉપરથી શેનો દાખલો છે? બાદબાકીનો. તો હવે આપણે 7માંથી 6 1 જાય તો કેટલા વધે? 6, એ આપણને ખબર છે. હવે 6માંથી 1 જાય તો કેટલા વધે? 5, અને 4 ના 4, તો હવે જવાબ કેટલો આવે? 456. તો આપણે 400 તો બધે છે જ, બરાબર. તો આપણે પાંચડાવાળી લાઈન ગોતવાની છે, તો 451, 52, 53, 54, 55 અને 56. તો આપણે 456 ઉપર અહીંયા રાઉન્ડ કરી દેશું. ચલો એના પછીનો દાખલો છે, એ પણ શેનો છે? બાદબાકીનો. 480 - 9, તો આપણે આપણને ખબર છે કે 0માંથી 9 ન જાય, તો અહીંયાથી આપણે 8 ઉપરથી 10 કો લેવો પડે. 8 ઉપર સૂર્ય 7 અને 0 ઉપર સૂર્ય 10. હવે છોકરા, હું તમને નંબર ન દેખાય એટલા માટે ચેકો મારતી નથી, હવે દેખાય. જો આપણે ચેકો ના મારીએ તો દેખાશે. તો 10માંથી 9 જાય તો શું વધે? 1, બરાબર છે. હવે 7ની નીચે અહીંયા 8 છે, તો આપણે 8 તો ગણવાના જ નથી, કેમ કે એની ઉપરથી તો આપણે 10 કો લીધો. તો અહીં 9ની બાજુમાં શું છે? 0. તો 7માંથી 0 જાય 7 ના 7 અને 4 ના 4. હવે આપણો જવાબ કેટલો આવ્યો? 471. તો 471 આપણે ગોતવા માટે આપણને સરળતા જ છે, 461ની ઉપર જ છે જો 471. તો 471 ઉપર આપણે શું કરશું? રાઉન્ડ. ચાલો હવે એના પછીનો છે. આ બધા ચિત્ર શેના છે ખ્યાલ આવે છે ને? પોસ્ટકાર્ડના છે. શેના છે? પોસ્ટકાર્ડના છે. જો પોસ્ટકાર્ડની અંદર અહીં એડ્રેસ લખવાનું, એડ્રેસ એટલે એ આપણે જે ઘરનો જવાબ આવે ને એ એડ્રેસમાં આપણે લખીએ છીએ, બરાબર. તો અહીંયા આડો સરવાળો દેખાય પણ આપણે કરવાનો છે. 900 એટલે 9 ના 9. પછી 2 ને 3, 3માં 2 નાખીએ તો 5, અને 4 ના 4, તો આપણો જવાબ કેટલો આવ્યો? 459. વળી પાછી આપણે પાંચડાવાળી લાઈન જ જવાની છે, તો 51, 52, 53, 54, 55, 57, 58 અને 459. તો 459 ઉપર આપણે રાઉન્ડ કરી દેશું. ચાલો હવે એના પછીનું છે. પોસ્ટકાર્ડની અંદર 450 - 19, બરાબર છે, એ પણ 10 કાવડી બાદ બાકી છે. આપણે 0માંથી 9 ન જાય તો આપણે 4 ઉપરથી લેવો પડે 10 કો, 5 ઉપરથી, અને 0ની ઉપર 10. તો 10માંથી 9 જાય કેટલા વધે? 1 ના 1. 4માંથી 1 જાય 3, અને 4 ના 4. તો આપણો જવાબ કેટલો આવ્યો? 431. તો આપણે ત્રગડાવાળી લાઈન, ચોગડાવાળી લાઈનની અંદર 431 ગોતવાના છે. તો સૌથી પહેલાં જ છાપેલું છે અહીંયા 431, બરાબર છે. ચાલો એના પછીનો દાખલો છે, એ પણ શેનો છે બાળકો? બાદબાકીનો છે. એમાં કેટલા છે? 498 - 23. તો અહીં 8માંથી 3 જાય કેટલા વધે? 5, બરાબર છે. હવે 9માંથી 2 જાય કેટલા થાય? તો કે 7, અને 4 ના 4. તો આપણો જવાબ કેટલો આવ્યો? પોસ્ટકાર્ડની અંદર આપણો ઘર ગોતવાનો, રૂમ ગોતવાનો કેટલામાં આવ્યો? 475. તો હવે આપણે સાતડાવાળી લાઈન ગોતવાની રહેશે. તો આપણે 471 છે, 72, 73, 74 અને 75. તો 475 ઉપર આપણે અહીંયા શું કરી દેશું? રાઉન્ડ, બરાબર છે. ચાલો એના પછીનું પોસ્ટકાર્ડ છે, એનો આપણે દાખલો જોવાનો છે. તો એમાં લખેલું છે 466 - 33, બરાબર છે. તો સાવ સહેલો દાખલો છે, 6માંથી 3 જાય 3, બરાબર છે. વળી પાછા 6માંથી 3 જાય 3 અને 4 ના 4. તો આપણને આ સરળતાવાળો સરસ મજાનો સાવ સહેલો દાખલો આવી ગયો. તો એમાં શું રહીએ? 433. તો આપણે અહીંયા 431, 32 અને 433 ઉપર રાઉન્ડ. ચાલો હવે પછીનો દાખલો છે, એ આપણે જોઈએ. તો એની અંદર પાછો શેનો દાખલો આવ્યો? સરવાળાનો. તો 452 - 18. હવે 2ની અંદર 8 નાખીએ તો શું થાય? તો કે 8 ને 2 10 ની 0, વધી પડી 1. 5 ને 1 6, અને 6 ને 1 7, અને 4 ના 4. તો જવાબ આપણે કયો આવ્યો? 470. તો આપણે 400 તો છે જ, પણ આપણે સાતળાવાળી લાઈન ગોતવાની છે. તો 470 દેખાય છે બાળકો તમને કે ક્યાં આવે 470? તો 470, બરાબર છે. આ 470.
ચાલો એના પછીનો દાખલો છે એ ત્રણ નંબર વાળો એવો જો આમ ઊભા ત્રણ નંબર લખેલા છે બરાબર તેમાં શું લખેલું છે 410 વત્તા 13 વત્તા 11 બરાબર સૌ સહેલો દાખલો તો 0 3 અને 4 એક એટલે 3 ને 1 4 પછી 1 2 અને 3 અને 4 ના 4 તો આપણો જવાબ કેટલો આવ્યો 434 તો વળી પાછી આપણે છેલ્લી લાઈન છે એ જોવાની 431 432 433 અને 434 તો આપણો અહીં જવાબ આપણે એની પર રાઉન્ડ કરી દે 434 બાકીના ત્રણ દાખલા છે એ પણ આપણે જોઈએ છીએ એટલે તમને ખ્યાલ આવી જાય મારા હોમવર્ક દેવું હોય તો પણ તમને આવડે વળી પાછો શેનો દાખલો આવ્યો સરવાળાનો દાખલો 0 + 5 તો 0 + 5 એટલે 5 ના 5 ત્રણ ને 4 અને 4 ના 4 તો આપણે જવાબ કેટલો આવ્યો 445 તો 445 આપણે ક્યાં આવે તો અહીં 441 42 43 44 અને 445 બરાબર છે ચાલો એના પછીનો દાખલો એ પણ શેનો છે સરવાળો તો એમાં કેટલા છે 467 વત્તા 22 બરાબર તો આપણે એનો સરવાળો કરીએ 7 માં 2 નાખીએ તો 7 ને 2 9 6 ને 2 8 અને 4 ના 4 તો 489 જવાબ આવ્યો તો 489 ક્યાં આગળ છે આપણે જોઈએ બરાબર છે 489 કોની આગળ આવે તો કે 490ની આગળ તો છેલ્લો નંબર આપણો છે એ 490 છે અને એની આગળ એટલે 489 તો આપણે અહીંયા 489 ઉપર રાઉન્ડ કરી દીધું હવે લાસ્ટ દાખલો આપણે જોઈએ તો એની અંદર શું કહે છે એ પણ સરવાળાનો છે 461 + 25 બરાબર તો આપણે જોઈએ 5 ને 1 6 પછી 6 ને 2 8 અને 4 ના 4 તો આપણે 486 એવા તો આપણે જોવાનું છે તો આંઠડાવાળી લાઈન ગોતવાની રહેશે તો આપણે 481 82 83 84 85 અને 486 તો આ 486 હવે બાળકો તમે બધા દાખલા છો નોટબુકની અંદર મેં આવી રીતે કર્યા તો બરાબર છે પણ તમે પણ તમારા નોટબુકની અંદર આ દાખલા છે એ ફરી પાછા લખજો અને પાછા વ્યવસ્થિત સરવાળાને બાદબાકી કરજો ચાલો એ નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ ચાલો ખોટી સંખ્યા આપણે બહુ બધી વખત જોઈ ગયા છીએ બરાબર બીજામાં આવતું હતું પહેલામાં આવતું હતું હવે આ ત્રીજાની અંદર તો ત્રીજામાં આપણે ઘણા બધા ચેપ્ટરની અંદર ખોટી સંખ્યા જોઈ ગયા ખોટી સંખ્યામાં કેવું હોય ચડતા ક્રમમાં ખોટી સંખ્યા હોય છે અને ઉતરતા ક્રમમાં પણ ખોટી સંખ્યા આમાં બધું આપેલું છે તમને ગમે એવા ચિત્રો પણ આપેલા છે હવે એમાં શું છે કે ખોટી સંખ્યાઓ શોધો અને કેટલીક સંખ્યા ક્યાંક ક્યાંક આપેલી છે ક્યાંક ક્યાંક ખાલી જગ્યા આપેલી છે સંખ્યાઓની પેટર્ન જુઓ ખૂટતી સંખ્યાઓને લખો બરાબર છે હવે આપણે પેટર્ન એટલે કે ડિઝાઇન આપણે જોઈ લેવાની છે અને ક્યાં કેવી રીતે આ આગળ ઉપર કેવી રીતે લખેલું એવી રીતે પાછળ ઉપર જવાનું છે તો પહેલામાં શું કહે કે 100 200 300 બરાબર 100 100નો ગેપ આપેલો છે 100 100ને ચડતા ક્રમમાં લખેલા છે તો અહીંયા 100 200 300 300 પછી શું આવે તો કે 400 આવે બરાબર છે 400 પછી શું આવે તો કે 500 આવે અને 500 / 600 તો લખેલા જ છે અને 600 પછી શું હશે 700 બરાબર છે બરાબર છે હવે તમે આ તો સાવ સહેલું છે આવડે એવું જ છે હવે બીજીની અંદર ટ્રેનનું ચિત્ર આપેલું દેખાય છે ને ટ્રેનનું ચિત્ર તો ટ્રેનના ચિત્રની અંદર કેટલાક નંબર લખેલા છે અને કેટલાક નંબર લખેલા નથી તો ટ્રેનની અંદર અહીંયા 900 લખેલા છે 800 લખેલા 700 લખેલા હવે એ ઉતરતા ક્રમમાં 100નો ગેપ બરાબર છે તો અહીંયા 900 800 600 700 પછી ક્વેશ્ચન માર્ક આપેલા તો 700 પછી 100ના ગેપમાં શું આવે તો કે 600 આવે શું આવે 600 પછી 100ના ગેપમાં શું આવે તો કે 500 આવે શું આવે 500 અને 400 લખેલા છે અને 400 પછી 100ના ગેપમાં ઉતરતા ક્રમમાં શું આવે તો કે 300 આવે બરાબર છે આ તમને બીજા ધોરણમાં આવતું હતું પણ તમારે બીજા ધોરણમાં 2 આંકડા આવતા હતા એ 3 આંકડા આવે પણ સૌ સહેલા છે 0 વાળા હોય ને એટલે સમજી લેવાનું બહુ ઇઝી પડે
હવે ત્રીજા નંબરની અંદર શું આપેલું છે? 50, 100, 150 અને 200 આપેલા છે, બરાબર? તો તમને ખ્યાલ આવે છે કે આની અંદર શું છે? 50, 25, 100 એટલે 50નો ગેપ આપેલો છે, બરાબર? અને એ પાછો ચડતા ક્રમમાં, તો 50, 25, 100, 100 પછી 150, 150 પછી 200, 200 પછી શું આવે 50નો વધારાનો ગેપ? તો કે 250. હવે 250 પછી શું આવે? તો કે 300, બરાબર છે? હવે 300 પછી 300ની અંદર બીજા 50 નાખીએ તો શું થાય? તો કે 350. અને 350ની અંદર બીજા 50 નાખીએ તો શું થાય? 400 પૂરા, બરાબર છે? આ તમને આવડે એવું છે. હવે નીચે કેટલીક ડિઝાઇન આપેલી છે. તમે કહેશો કે ડિઝાઇન છે તો તળપદી ભાષામાં આને ડિઝાઇન નથી પણ એ ગંજી આપેલી છે. ખેતરની અંદર ઘાસ ને માંડવી ને આ બધું ઉપાડી લઈએ ને પછી ખેડૂત લોકો છે ને આવી રીતે ઊભું રાખે ઘાસ અને એની ઉપર પાછું પાથરી દે એટલે આપણને ઝૂંપડી જેવું લાગે પણ એ ઝૂંપડી નથી, ઘાસની ગંજી છે. શું છે? ઘાસની ગંજી. મમ્મી પપ્પાને પૂછજો કે ટીચર કહે છે બરાબર છે, તો સાવ સાચી વાત છે. તો આ ઘાસની ગંજીની અંદર ચોથામાં શું આપેલું છે? 300, પછી 250, પછી 200 અને પછી બાકીના બધામાં ક્વેશ્ચન માર્ક આપેલા, તો એમાંય 50નો ગેપ આપેલો છે. પણ 50ના ગેપની અંદર એમાં શું આપેલું છે? ઉતરતો ક્રમ આપેલો, 300 પછી 250, 250 પછી 200. હવે એમાંથી 200માંથી 50 ઓછા કરીએ તો કેટલા વધે? તો કે 150. 150માંથી વળી પાછા આપણે 50 ઓછા કરીએ તો શું થાય રે? તો કે 100 રે. અને 100માંથી પાછા 50 ઓછા કરીએ તો 50 ખાલી, બરાબર? આ તમને આવડે એવું છે. હવે આપણે નીચે ઉપર જોઈએ. હવે અહીંયા કંઈક ચિત્ર આપેલા છે. હવે એ તમે જોજો છો, શરૂઆતમાં જ ખાલી ગેપ આપેલો છે અને પછી નંબર 3 લખેલા પછી પાછા પણ નંબર ખાલી રાખેલા છે. તો પેલું છે એ આપણે પછી લખશું. જોજો મજા આવે એવું છે. એમાં 10, 10નો ગેપ છે, વધારે કાંઈ છે નહીં. 25ની અંદર 10 નાખીએ તો કેટલા થાય? 35 થાય. 35ની અંદર 10 નાખીએ તો કેટલા થાય? 45 થાય. 45માં બીજા 10 નાખો તો શું થાય બાળકો? તમને ખ્યાલ આવી ગયો ને? 45માં 10 નાખીએ શું થાય? 55. અને 55ની અંદર બીજા 10 નાખે શું થાય? તો કે 65. શું થાય? 65. હવે અહીંથી જોજો, 65, 55, 45, 35 અને 25. તો અહીં શું આવે? ખાલી 10 ઓછા કરી નાખો 25માંથી, તો અહીં શું આવે? 15 આવે. શું આવે? 15. હવે તમે જોઈ લેજો, વ્યવસ્થિત થઈ ગયું. પછીનું છે છઠ્ઠું, તો એમાં 20, 20નો ગેપ છે. 280, 260, 240. હવે એમાં ઉતરતા ક્રમમાં જવાનું છે. 240માંથી 20 ઓછા કરીએ તો શું રહીએ? તો 220. શું રહીએ? 220. ચલો 220માંથી પાછા 20 ઓછા કરીએ તો શું રહીએ? તો પૂરા 200 રહીએ. શું રહીએ? પૂરા 200. પછીનું છે 200 પૂરા છે, એમાંથી 20 ઓછા કરીએ તો શું રહીએ? 180. અને 180માંથી 20 ઓછા કરો તો શું રહીએ? 160. આ તમે વ્યવસ્થિત પાછું જોજો, આવડે એવું જ છે, આમાં કંઈ અઘરું નથી. પછીનું છે સાતમું, તો એની અંદર કેટલો ગેપ છે એ પણ તમારે જોવાનું છે. તો 125, 150, 175, 200. હવે તમે કહી શકશો બાળકો આમાં કેટલા કેટલાનો ગેપ છે? તો આવડે એવું છે, 25નો ગેપ છે. કેટલો? જો એ 25ની અંદર બીજા 25 નાખો તો 50 થાય. તો અહીં 125 આપેલું, તો 150. 150માં બીજા 25 નાખો તો 75. 175માં પાછા 25 નાખો તો 200 પૂરા. 200 પૂરાની અંદર પાછા આપણે 25 નાખીએ તો શું રહીએ? 225. જોજો હવે પછીનો નંબર આપણને આપેલો છે, 225ની અંદર પાછા 25 નાખીએ તો 250. 250માં પાછા 25 નાખીએ તો 275. અને 275ની અંદર પાછા 25 નાખીએ તો શું થાય? 300 પૂરા, બરાબર? ચાલો આ બધું તમને આવડી ગયું હશે લગભગ. હવે આપણે એના પછીનું પેજ જોઈએ. જો એમાં કંઈક રમત બતાવેલી છે. આપણે ગીબલી કીડી તો છેલ્લા પેજ સુધી આવવાની છે, તો આપણે પહેલાં જ વાત કરી દીધી છે. હવે આ મૌખિક ગણતરી, મૌખિક ગણતરીમાં શું કહે છે કે મોઢે ગણતરી કરો, બરાબર? હવે ત્યાં આગળ છે એ આપણને શીખડાવેલું છે, એ તમે તમારી બુકની અંદર જોજો. હવે અહીંયા જો આમ ગુણાકારની નિશાનીની અંદર કેટલીક વસ્તુ આપેલી, કેટલીક ખાલી લખેલી છે. હવે અહીંયા આપેલું છે 80 - 35 = 45. તો એ વાત સાચી છે, બરાબર? હવે અહીંયા આખાનું ખાલી છે, ત્યાં શું આવશે એ તમને ખબર છે? 80 આવવાના. કેટલા આવવાના? 80. હવે જોજો, 45 - 35 = 5 ને 5 કેટલા થાય? 10. તો એ 10ની
શૂન્ય, બરાબર? વધી પડી એક, તો ચાર ને એક પાંચ, ને પાંચમાં ત્રણ નાખીએ તો કેટલા થાય? આઠ થાય. તો અહીંયા પણ એસી આવી ગયા. અહીંયા એસી, અહીંયા એસી, અહીંયા બધી જગ્યાએ છે અલગ અલગ આંકડા છે. ઉપરના બે છે એ સરખા છે, નીચેના બે છે એ સરખા છે, ને વચ્ચેનું કંઈક અલગ આવશે. એ રીતે આપણે બધા દાખલા નીચે જોતા જઈએ. જો નીચેનું શું કહે છે એની અંદર, તો અહીંયા 50 લખેલા છે, અહીંયા પણ 50 લખેલા છે, પછી અહીંયા 75 લખેલા છે, તો અહીં 75 જ આવવાના છે. અહીંયા શું આવવાનું આપણને ખબર નથી. હવે જેટલી વસ્તુ આપેલી છે એના ઉપરથી આપણે દાખલો કરીએ. તો અહીંયા 75 આપેલા છે, 75 માઇનસ ખાલી જગ્યા કરીએ તો 50 આવે. હવે આપણે કરી જ નાખીએ, 75માંથી 50 બાદ કરશું ને તો આવવાનું છે. તો હવે આપણને ખબર છે કે 75માંથી 50 બાદ કરીએ, હમણાં આપણે 25-25 ગેપ કાઢ્યો હતો, તો 75માંથી 50 બાદ કરીએ તો કેટલા રહી? 25 રહી. કેટલા રહી? 25. એ સૌ સહેલી વાત છે, કેમ કે આપણે શાક માર્કેટે મોલમાં બધા મમ્મી પપ્પા ભેગા જાય તો આપણને હિસાબ કરતાં લગભગ હવે આવડી ગયો છે. હવે અહીંયા 50 વત્તા 25 બરાબર કેટલા આવે? તો અહીંયા જે છે ને એ જ આવવાનું છે. તો 50 વત્તા 25 બરાબર શું આવશે? યો લોખાનામાં 75, બરાબર છે. આ સહેલું. હવે ત્રણ આંકડાનું આવશે ને નીચે ઉપર, એ થોડુંક તમને અઘરું લાગશે. તો હવે નીચે આપણે પાછું જોઈએ. દાખલા નંબર 3ની અંદર શું કે, જો એ એક સરસ મજાની વાત છે. તો એની અંદર શું છે? તો 110 પછી માઇનસ લખેલું છે, બરાબર, અને 60. તો 110માંથી 60 બાદ કરીએ તો ત્યાં શું આવશે? તો કે 50 આવશે. પણ કેવી રીતે 50 આવશે એ જોઈ, તો અહીંયા 110 ઓછા 60, બરાબર. તો અહીંયા 0માંથી 0 જાય 0. હવે ખબર છે આપણને કે 1માંથી 6 ન જાય, એટલે બાજુના એક ઉપરથી આપણે શું લેવું પડે? 10 કોણ, આની ઉપર શું રહીએ? 11. 11માંથી 6 જાય તો શું રહીએ? 5, અને 0 નો 0. તો આવ્યા 50 આપણે, તો આપણે એ શું લખવાનું છે? 50, બરાબર. હવે અહીંયા આપણે લખેલું છે કે 50 વત્તા 60, તો આપણને ખબર છે કે 5 ને 6 કેટલા થાય? 11. 11 અને 2 નું 0 એટલે 110. તો આપણે શું લખવાનું છે? 110. જો થઈ ગયું ઉપર ઉપર બે જગ્યાએ શું આવ્યું? 110. નીચે બે જગ્યાએ શું આવ્યું? 50. ચાલો બાળકો, જો અહીંયા કેટલીક વસ્તુ આપણને આપેલી છે, એમાં શું આપેલું છે? અહીંયા 110 માઇનસ 60 એટલે આપણે શું લખ્યું? તો કે અહીંયા 50, બરાબર, જે આપણે દાખલો કર્યો. પછી આપણને 50 વત્તા 60 એ તો ખબર છે કે 6 ને 5 11, અને 0 નો 0 તો 110. બાકીના દાખલા છે એકાદ કે બે કે એક જ છે નીચે દાખલો, તો એ આપણે હોમવર્કમાં તમને આપીએ છીએ, જે તમે નોટબુકની અંદર કરજો. ઓકે.